રાજપીપળા પાલિકા પ્રમુખ કુલદીપસિંહ ગોહિલના અધ્યક્ષ સ્થાને પાલિકા ખંડમાં વર્ષ 2022 અને 23નું અંદાજપત્ર અને વિવિધ વિકાસના કામોની મંજૂરી માટેની સભાને સભા મળી હતી, જેમાં વર્ષ 2022 અને 23ના વર્ષનું 43 કરોડની ઉઘડતી સિલક તથા 47 કરોડની આવક મળી 90 કરોડની આવકવાળું 56 કરોડની જાવક સાથે 34 કરોડની પુરાંતવાળું બજેટ સર્વાનુમતે મંજૂર કરાયું હતું। રાજપીપળા પાલિકા પ્રમુખ કુલદીપસિંહ ગોહિલે જણાવ્યું હતું કે વિકાસને ધ્યાનમાં રાખી બજેટ મંજૂર કરાયું છે। શહેરવાસીઓને પહેલા પાણી, રોડ, રસ્તાની સુવિધાઓ મળે, સાથે સાથે કાર માઇકલ પુલ, મચ્છી માર્કેટનું રિનોવેશન થશે અને શાક માર્કેટ નવું બનાવશે। પોલીસ સ્ટેશન પાસે મલ્ટીપર્પઝ હોલનું નિર્માણ કરાશે। રાજપીપળા વાસીઓને ભૂગર્ભ ગટર કનેક્શન 7000 રૂપિયા સુધી ફ્રીમાં કરી અપાશે। આજના બોર્ડમાં ખાસ કરીને એક તો આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત જે સરકારશ્રી તરફથી હાઉસ ટેક્સના વ્યાજમાં અને પેનલ્ટીમાં જે સરકારશ્રીએ પબ્લિકને ખૂબ મોટો ફાયદો થાય એવું એક આ પગલું ભર્યું છે। એમાં આશરે 10 લાખ રૂપિયા જેટલું વ્યાજ પબ્લિકને વ્યાજની માફી મળી છે। એટલે 1/3 થી 31/3 સુધીમાં આ પૈસા જે પણ ભરી દેશે તે લોકોને અત્યાર સુધીના પાછલા વર્ષોના જેટલી પણ બાકી વ્યાજ કે પેનલ્ટી હશે એમાં માફી મળવાની છે। અને આવનારા દિવસોમાં નવા માંગણા બિલમાં જો એ લોકો 1 મહિનામાં ભરપાઈ કરશે તો 10% રિબેટ પણ મળવાની છે। એટલે આ સરકારશ્રી તરફથી ખૂબ મોટો ફાયદો છે। રાજપીપળા નગરપાલિકાએ આજે એનો ઠરાવ કરી સુરત RCM કચેરી ખાતે અમલવારી કરવા માટે મોકલેલો છે અને 1 માર્ચથી એની અમલવારી ચાલુ થવાની છે। અમે બજેટ મંજૂર કર્યું છે। નવા વર્ષના બજેટમાં વિકાસને ધ્યાનમાં રાખીને હાલ ભૂગર્ભ ગટર અને ગેસ લાઇનની કામગીરી ચાલી રહી છે। એટલે આવનારા દિવસોમાં પબ્લિકને રોડ રસ્તાની ભેટ આપવાના છે। બીજા મોટા કામોમાં કાર માઇકલ બ્રિજ છે, સરકારી ઓવારો જે ખૂબ વર્ષોથી જર્જરિત હાલતમાં છે, મચ્છી માર્કેટ છે જે સ્ટેટ વખતનું રાજા સાહેબ વખતનું છે તેનું પણ કોઈ દિવસ રિનોવેશન થયું નથી, તેનું રિનોવેશનનું કામ લીધેલું છે, શાક માર્કેટ નવું બનાવવાના છે, આપણે પોસ્ટ ઓફિસ ગાર્ડન પાસે મલ્ટીપર્પઝ હોલ, અહીંયા ગાડી એવો કોઈ હોલ કે એવી કોઈ સુવિધા નથી કે જે ઓછા ખર્ચમાં પબ્લિકને સુવિધા મળે, તો પબ્લિકની સુવિધાને ધ્યાનમાં રાખીને ત્યાં નીચે એસી હોલ કિચન એટલે ત્યાં જમવાની વ્યવસ્થા થઈ શકે અને ઉપરના ભાગમાં કે કોઈ નાનું મેરેજ ફંક્શન કે રિંગ સેરેમની કરી શકાય એ પ્રકારનો હોલ ઉપરના ભાગમાં બનાવવાના છે। એ સિવાય રોડ રસ્તા પાણીના WTPનું કામ પણ ટૂંક સમયમાં ચાલુ થવાનું છે। એટલે અને ખાસ કરીને આ બજેટમાં અમે હાલ હમણાં ડોર ટુ ડોરનું કલેક્શન ખૂબ સારી રીતે રાજપીપળા શહેરમાં થઈ રહ્યું છે। અને ગુજરાતની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરી ક્લિક કરો બેલ આઇકન અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ।